नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान चैप्टर 8 सजीवों के रीते प्रजनन करे छे। आ चैप्टर ना गया भाग में आपणे पुष्पनी अंदर फलन नी क्रिया अथवा तो लिंगी प्रजनन नी क्रिया केवी रीते थाय छे ते आपणे विस्तृत में समझ्या हता। एटले के कोई एक छोड़ माथी आपणे बीजो छोड़ उगाड़वो छे, एक सजीव माथी बीजो, एक वनस्पति माथी बीजी वनस्पति आपणे उगाड़वी छे तो केवी रीते आपणे उगाड़ी शकीए तेना विशे आपणे भण्या हता। मित्रों, चेप्टरनुं जे नाम छे सजीवो केवी रीते प्रजनन करे छे एमां वनस्पति प्रजननी क्रिया केवी रीते थाय ए आपणे भणी गया। हवे आगळनो जे टॉपिक छे ए मनुष्यनी अंदर प्रजनन क्रिया केवी रीते थाय छे तेना विशे आपणे भणवानुं छे। आगळनो प्रश्न छे मित्रो, यौनारंभ एटले शुं? यौनारंभ दरमियान જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક ફેરફારો જણાવો, પરિવર્તનો જણાવો। હવે અહીંયા પ્રશ્ન એવો કીધો છે મિત્રો, યૌનારંભ, હવે આની સંધિ તમે છૂટી પાડો એટલે યુવાન વત્તા આરંભ, યુવાન વત્તા આરંભ એટલે યુવા અવસ્થાની જે શરૂઆત થાય મિત્રો, યુવા અવસ્થાની શરૂઆત એને યૌનારંભ કહેવાય। શું કહેવાય મિત્રો? યૌનારંભ। હવે આ જે અવસ્થા છે યૌનારંભ દરમિયાન, આ અવસ્થા દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક ફેરફારો એટલે કે શરીરની અંદર કયા ફેરફારો થાય છે તે ફેરફારો જણાવવાના છે, અને લૈંગિક પરિવર્તનો એટલે કે પ્રજનન અંગોમાં કયા ફેરફારો જોવા મળે છે તે પરિવર્તનો આપણે જણાવવાના છે। આ જ પ્રશ્નો મિત્રો આવી રીતે પણ પૂછાય કે કિશોરાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થા વિશે ટૂંકમાં લખો, કિશોરાવસ્થા વિશે અથવા તો વૃદ્ધાવસ્થા વિશે ટૂંકમાં લખો, આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે। હવે મિત્રો, આ જે કિશોરાવસ્થા છે એ કયો સમયગાળો કહેવાય? તો બાળપણ અને યુવાવસ્થા બંને વચ્ચેનો જે સમયગાળો છે એને કિશોરાવસ્થા અથવા તો યૌનારંભ કહેવાય। કોની વચ્ચેનો સમયગાળો મિત્રો? બાળપણ અને યુવાવસ્થા વચ્ચેનો સમયગાળો, એટલે બાળક પણ ના કહેવાય અથવા તો યુવાન પણ ના કહેવાય, બંને વચ્ચેનો જે સમયગાળો છે એને કિશોરાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થા કહેવાય। હવે તમને વિચાર થતો હશે મિત્રો, છોકરાઓ કેટલા વર્ષે અને છોકરીઓ કેટલા વર્ષે કિશોરાવસ્થામાં પ્રવેશે છે? તો સામાન્ય રીતે છોકરીઓ 10-12 વર્ષની ઉંમરે અને છોકરાઓ 13-14 વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાં પ્રવેશતા હોય છે। આ અવસ્થા દરમિયાન પ્રજનન અંગો પરિપક્વ બને છે, પ્રજનન પેશીનો વિકાસ થાય છે અને બીજા કેટલાક જાતીય લક્ષણો જોવા મળતા હોય છે। તો આપણે પ્રશ્નના જવાબની શરૂઆત કરીએ મિત્રો। સૌથી પહેલા તો તમને એવું કીધું છે યૌનારંભ એટલે શું? મેં તમને કીધું એ પ્રમાણે આ જે શબ્દની સંધિ તમે છૂટી કરો એટલે યુવાન વત્તા આરંભ, યુવાવસ્થાની શરૂઆત, એટલે કે જે ઉંમરે પ્રજનન અંગો સક્રિય બને, પ્રજનન અંગો સક્રિય બને તેમજ છોકરાઓ અને છોકરીઓ છે એ જાતીય પરિપક્વતા મેળવે એટલે કે થોડા સમજદાર થાય અને શારીરિક કેટલા ફેરફારો થતા હોય તો એવી અવસ્થાને યૌનારંભ કહે છે। સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખી, યૌનારંભની વ્યાખ્યા કે જે ઉંમરે પ્રજ્ઞાનંગો પરિપક્વ બને, તેમજ છોકરાઓ અને છોકરીઓ જાતીય પરિપક્વતા મેળવે એટલે કે પ્રજનન ક્રિયા કરવા માટે તૈયાર થતા હોય, કેટલા શારીરિક ફેરફારો થતા હોય, જાતીય પરિપક્વતા મેળવે તેને યૌનારંભ કહે છે। યાદ રહી ગઈ વ્યાખ્યા મિત્રો, યૌનારંભ કોને કહેવાય અથવા તો કિશોરાવસ્થા કોને કહેવાય? કે જે ઉંમર દરમિયાન શું થાય મિત્રો? જે ઉંમર દરમિયાન પ્રજનન અંગો સક્રિય બને છે
અને છોકરાઓ તેમજ છોકરીઓ છે એ જાતીય પરિપક્વતા મેળવે છે એટલે એમનામાં કેટલાક શારીરિક ફેરફારો થાય છે એ પ્રજનન ક્રિયા કરવા માટે તૈયાર થતા હોય છે તો આવી જે અવસ્થા છે એને શું કહેવાય યૌનારંભ કહેવાય હવે આ જે અવસ્થા છે આ અવસ્થા દરમિયાન શારીરિક વૃદ્ધિ થતી હોય એનો દર ધીમો થાય છે તમારો બાળપણની અંદર બાળ અવસ્થામાં શરીર ખૂબ જ ઝડપથી વધતું હોય શારીરિક વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થતી હોય છે પણ કિશોરાવસ્થામાં તમે પ્રવેશો એટલે શારીરિક વૃદ્ધિનો જે દર હતો શરીર વધવાનો દર એ ધીમો થાય છે એટલે આપણે બીજો પોઈન્ટ લખીએ કે આ અવસ્થા દરમિયાન શારીરિક વૃદ્ધિનો દર ધીમો થાય છે શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે ધીમો થવાની શરૂઆત થાય છે ખબર પડી મિત્રો આપણા કે બાળ અવસ્થામાં તમારું શરીર ખૂબ જ ઝડપથી વધે પણ કિશોરાવસ્થામાં તમે પ્રવેશો એટલે શરીર વધવાનો જે દર હતો શારીરિક વૃદ્ધિનો દર એ ધીમો થવાની શરૂઆત થાય છે એટલે જે શરીર તમારું જેટલી ઝડપથી વધતું હતું હવે એટલી ઝડપથી વધશે નહીં એનો દર ધીમો થઈ જશે હવે આ અવસ્થા દરમિયાન પ્રજનન પેશીઓ એ સક્રિય બને છે પ્રજનન પેશીનો વિકાસ થાય છે એટલે આગળનો પોઈન્ટ આપણે લખી શકીએ કે પ્રજનન પેશી છે તે પરિપક્વ બને છે પ્રજનન પેશીઓ પરિપક્વ બને છે મિત્રો આગળ એવું કીધું છે કે યૌનારંભ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક પરિવર્તનો જણાવો કે શરીરની અંદર કયા કયા ફેરફારો થાય છે અને જે પ્રજનન અંગો છે તેમાં કેવા પરિવર્તનો કેવા ફેરફારો તમને જોવા મળે છે મેં તમને કીધું એવી રીતે મિત્રો કિશોરાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓ ક્યારે પ્રવેશે તો મેં તમને ઉંમર કીધી એ તમારે યાદ રાખવાની છે છોકરીઓ 10-12 વર્ષની ઉંમરે અને છોકરાઓ 13-14 વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાં પ્રવેશે છે હવે બંનેની અંદર જે સામાન્ય ફેરફારો જોવા મળે છે કે કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો તેના વિશે આપણે જોઈએ કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો છોકરા અને છોકરીઓ બંનેમાં કયા પ્રકારના શારીરિક ફેરફારો થાય છે બંનેના સામાન્ય ફેરફારો જે છોકરાઓ અને છોકરીઓ બંનેમાં જોવા મળતા હોય તેવા ફેરફારો સૌથી પહેલો પોઈન્ટ કયા પ્રકારના ફેરફારો થાય તો સૌથી પહેલો પોઈન્ટ છે બગલ અને પ્રજનન અંગોની આસપાસનો જે વિસ્તાર હોય તેમાં વાળ ઉભવાની શરૂઆત થાય છે બગલ અને પ્રજનન અંગોની આસપાસના વિસ્તારમાં આસપાસના ભાગમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે ચલો બીજો પોઈન્ટ હાથ પગ અને ચહેરાના ભાગમાં નાના રોગ એટલે કે રૂવાટી ઉગવાની શરૂઆત થાય એટલે કિશોરાવસ્થામાં પ્રવેશ એટલે શું થાય મિત્રો હાથ પગ અને ચહેરાના ભાગમાં રૂવાટી ઉગવાની નાના રોગ ઉગવાની શરૂઆત થતી હોય છે એટલે એ પણ આપણે લખી શકીએ હાથ પગ અને ચહેરા પર નાના રોગ એટલે કે એકદમ નાના વાળ જેવી રચના નાના રોગ ઉગવાની શરૂઆત થાય છે એટલે બીજો પણ મિત્રો કીધો કે હાથ પગ અને ચહેરા પર નાના રોગ વાળ ઉગવાની શરૂઆત થાય છે એના પછી શું થાય મિત્રો
કે વજન અને ઊંચાઈમાં પણ કેટલાક ફેરફારો જોવા મળે છે. વજન અને ઊંચાઈમાં વધારો થશે, ત્વચા સામાન્ય રીતે ટેઢી બને છે. એટલે વજન અને ઊંચાઈ, વજન અને ઊંચાઈમાં વધારો થાય છે. એટલે બાળ અવસ્થા દરમિયાન ભલે તમારું વજન અને ઊંચાઈ ઓછી હોય, પણ કિશોરાવસ્થામાં પ્રવેશ થયા પછી શું થાય? વજનમાં અને ઊંચાઈમાં વધારો થાય છે, ત્વચા તૈલી બને છે, એટલે કે ચીકણી બને છે, ક્યારેક ખીલ પણ ઉદભવે છે, ક્યારેક ખીલ પણ ઉદભવે છે. એટલે મિત્રો, કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો જે બંનેમાં જોવા મળતા હોય, છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળતા હોય તેવા સામાન્ય ફેરફારો આપણે લખ્યા. કયા કયા ફેરફારો થાય છે, શારીરિક ફેરફારો કયા કયા થાય? તો સૌથી પહેલું કે બગલ અને પ્રજનન અંગોની આસપાસનો જે વિસ્તાર છે એમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે. એના પછી બીજું, હાથ પગ અને ચહેરા પર નાના રોમ ઉગવાની શરૂઆત થાય, એટલે કે રૂવાટી ઉગવાની શરૂઆત થાય છે. એના પછી કે વજન અને ઊંચાઈમાં વધારો જોવા મળે છે. એના પછીનો પોઈન્ટ, ત્વચા કેવી બને છે મિત્રો? તેલી બને છે, એટલે કે ચિકાસિક્ત બને છે, અને ક્યારેક ખીલ થવાની પણ શક્યતા છે. ઘણી વખત ખીલ પણ ઉદભવતા હોય છે. આવા શારીરિક ફેરફારો તમને બંનેમાં જોવા મળતા હોય છે. હવે કયા કયા જાતીય ગૌણ લક્ષણો તમને જોવા મળે છે? જાતીય ગૌણ લક્ષણ અંતઃસ્રાવને કારણે કયા કયા બીજા ફેરફારો જોવા મળે? એમાં મિત્રો આપણે બંનેમાં, છોકરીઓમાં અલગ લક્ષણો હશે અને છોકરાઓમાં અલગ લક્ષણો હશે, તો સૌથી પહેલા છોકરીઓમાં કયા લક્ષણો જોવા મળે તે આપણે જોઈએ. હવે કિશોરાવસ્થા દરમિયાન શું થાય મિત્રો? છોકરીઓમાં જે અંડપીંડ હોય એ પરિપક્વ બને છે અને તે માદા જાતીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. આગળના ધોરણમાં તમે ભણ્યા હશો મિત્રો, અંડપીંડ એ અંતઃસ્રાવી ગ્રંથિ છે. અંડપીંડ કેવી ગ્રંથિ છે મિત્રો? અંતઃસ્રાવી ગ્રંથિ છે, એટલા માટે તે અંતઃસ્રાવ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. કયા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે અંતઃસ્રાવ છે. આગળના ધોરણમાં તમે ભણ્યા હોય તો તમને યાદ હશે કે અંડપીંડમાંથી બે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. કયા બે અંતઃસ્રાવ? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એના કારણે છોકરીઓમાં કેટલાક શારીરિક ફેરફારો, શારીરિક પરિવર્તનો જોવા મળે છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ તમને કીધું કે છોકરીઓમાં કયા ફેરફારો જોવા મળે છે, તો અંડપીંડ છે શું કરે છે મિત્રો? માદા જાતીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અંડપીંડ માદા જાતીય અંતઃસ્રાવ, માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. માદા જાતીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એના પછી અંડપીંડ પરિપક્વ બને એટલે કે શું કરે? અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. શું કરે છે મિત્રો? અંડપીંડ શું કરે છે? અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. અંડપીંડ અંડકોષ મુક્ત કરવાની, અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે. એટલે અંડપીંડ બે કાર્યો કરે છે. અંડપીંડ શું કરે? માદા જાતીય અંતઃસ્રાવ છે એ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અને અંડપીંડ શું કરે છે મિત્રો? અંડકોષ છે, અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. એના પછીનો પોઈન્ટ કે સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે. જે તમને અંતઃસ્રાવ કીધા ને મિત્રો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એના કારણે સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે.
અને તેના કદમાં વધારો થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, એના કદમાં શું થાય છે મિત્રો, વધારો થાય છે. એના પછીનો પોઈન્ટ છે કે રજોસ્ત્રાવને કારણે એટલે રુધિરસ્ત્રાવ થવાને કારણે ઋતુચક્રનો પણ શરૂઆત થતી હોય છે. રજોસ્ત્રાવ કોને કહેવાય અને ઋતુસ્ત્રાવ કોને કહેવાય એ આગળ આખો પ્રશ્ન છે મિત્રો, 3 માર્કનો પ્રશ્ન છે, ત્યારે હું તમને વિસ્તૃતમાં સમજાવીશ. અત્યારે ખાલી તમારે ક્લિયર રાખવાનું છે કે રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર અથવા તો જે ઋતુસ્ત્રાવ હોય એની શરૂઆત થાય છે. રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર ની શરૂઆત થાય છે. મિત્રો, છોકરીઓમાં આવા ફેરફારો તમને જોવા મળે છે. ફરીથી એક વખત સમજીએ કયા કયા ફેરફારો જોવા મળે છે. તો અંડપિંડ શું કરે છે? અંડપિંડ એ માદા જાતિ અંતઃસ્ત્રાવ એટલે કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવને સ્ત્રાવ કરવાની શરૂઆત કરે છે. એના પછી બીજો પોઈન્ટ, અંડપિંડ એ અંડકોષ મુક્ત કરવાની પણ શરૂઆત કરે છે. કેટલા વર્ષની ઉંમરે મિત્રો? 10-12 વર્ષની ઉંમરે અંડપિંડ અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. એના પછીનો પોઈન્ટ કે સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે અને તેના કદમાં પણ વધારો થાય છે. અને છેલ્લો પોઈન્ટ કે રજોસ્ત્રાવ થવાને કારણે, રજોસ્ત્રાવ એટલે કે રુધિરસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર અથવા તો ઋતુસ્ત્રાવ, માસિક ચક્ર કો અથવા તો એને ઋતુસ્ત્રાવ પણ કહેવાય, ઋતુસ્ત્રાવની પણ શરૂઆત થતી હોય છે, ઋતુચક્રની શરૂઆત થતી હોય છે. આટલા ફેરફારો છોકરીઓમાં જોવા મળે. હવે છોકરાઓમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે? છોકરાઓમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળે? હવે છોકરાઓની અંદર જે શુક્રપિંડ હોય છે એ શુક્રકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે. છોકરીઓમાં તમને કીધું શુક્રપિંડ, છોકરીઓમાં અંડપિંડ માદા જાતિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, એવી રીતે છોકરાઓમાં જે શુક્રપિંડ હોય એ નર જાતિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. એટલે શુક્રપિંડ બે પ્રકારના કાર્ય કરે છે મિત્રો, પેલું કે નર જાતિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને બીજું કાર્ય શુક્રપિંડ શું કરે છે? શુક્રકોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. એના પછીનો પોઈન્ટ કે ચહેરા પર દાઢી અને મૂછ ઉગવાની શરૂ થાય છે. ચહેરા પર દાઢી અને મૂછો ઉગવાની શરૂ થાય છે. દાઢી અને મૂછો ઉગવાની શરૂ થાય છે. એના પછી છોકરાઓનું જે શરીર હોય સ્નાયુબદ્ધ બને, સખત બનતું જાય છે. બાળાવસ્થા દરમિયાન શરીર નરમ હોય પણ હવે કિશોરાવસ્થા દરમિયાન શરીર કેવું બને છે મિત્રો? સ્નાયુબદ્ધ એટલે કે સખત બનતું જાય છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે, સ્નાયુબદ્ધ એટલે કે સખત બને છે. એના પછી ખભા અને છાતીનો જે ભાગ હોય એ પહોળો બનતો જાય છે, એમાં વધારો થાય છે. છાતી અને ખભાના ભાગ
અપાનો ભાગ પહોળો બને છે છાતી અને કપાળનો ભાગ કેવો બને મિત્રો પહોળો બને છે અને છોકરાઓનો જે અવાજ હોય એ કર્કશ અને ઘેરો બનતો હોય છે ઘેરો એટલે કે જાડો એકદમ ભારે અવાજ થઈ જાય એટલે અવાજ કર્કશ અને ઘેરો એટલે કે ભારે અવાજ થઈ જાય ઘેરો બને છે અવાજ કેવો થાય છે મિત્રો કર્કશ અને ઘેરો એટલે કે ભારે અવાજ થઈ જતો હોય છે એના પછીનો પોઈન્ટ છેલ્લો પોઈન્ટ છે કે શિશ્ન એ લાંબુ અને સખત બને છે શિશ્ન લાંબુ અને સખત બને છે છોકરાઓની અંદર આ પ્રમાણેના ફેરફારો જોવા મળે છે ફરી એક વખત જોઈ લઈએ મિત્રો છોકરાઓમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળે કઈ અવસ્થા દરમિયાન કિશોરાવસ્થા દરમિયાન સૌથી પહેલો પોઈન્ટ શુક્રપિંડ શું કરે છે તો શુક્રપિંડ એ નર જાતીય અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવાની શરૂઆત કરે છે એટલે નર જાતીય અંતઃસ્રાવ નામ ખબર છે મિત્રો તમને નર જાતીય અંતઃસ્રાવ કયો છે ટેસ્ટોસ્ટેરોન કયો છે મિત્રો ટેસ્ટોસ્ટેરોન એ નર જાતીય અંતઃસ્રાવ છે આગળના ધોરણમાં ભણ્યા હશે મિત્રો એટલે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે એના પછી શુક્રપિંડ એ શુક્રકોષ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે એટલે શુક્રકોષો ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જશે એના પછી ત્રીજો પોઈન્ટ કે ચહેરા પર દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે કે કિશોરાવસ્થામાં પ્રવેશે એટલે ધીમે ધીમે આછી દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય પછી શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે સખત બનતું જાય છે પછી છાતી અને ખભાનો ભાગ પહોળો બનતો જાય છે અવાજ કેવો થાય મિત્રો કર્કશ અને ઘેરો એટલે કે ભારે અવાજ થતો જાય છે અને છેલ્લો પોઈન્ટ કે જે શિશ્ન હોય એ લાંબુ અને સખત બનતું જાય છે આટલા ફેરફારો જોવા મળે એટલે મિત્રો ચાર માર્કનો પ્રશ્ન છે કે યૌનારંભ એટલે શું યૌનારંભ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક પરિવર્તનો જણાવો અથવા આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે કિશોરાવસ્થા એટલે શું અથવા તો મુગ્ધાવસ્થા એટલે શું તેના વિશે ટૂંકનો લખો ફરીથી આપણે આખો પ્રશ્ન છે એનો જવાબ આપણે સમજી લઈએ સૌથી પહેલો પોઈન્ટ કયો હતો યૌનારંભ એટલે શું કોને કહેવાય યૌનારંભ મિત્રો વિચારો યુવાન અવસ્થાનો આરંભ યુવા અવસ્થાની શરૂઆત એટલે કે કિશોરાવસ્થા કે જે ઉંમરે પ્રજનન અંગો સક્રિય બને એટલે કે ક્રિયાશીલ બને છે અને છોકરાઓ તેમજ છોકરીઓમાં જાતીય પરિપક્વતા આવે જાતીય પરિપક્વતા આવે તો આ જે અવસ્થા છે એને યૌનારંભ અથવા તો કિશોરાવસ્થા કહેવાય આ અવસ્થા દરમિયાન શું થાય મિત્રો શારીરિક વૃદ્ધિનો જે દર હોય શરીરના વધવાનો દર એ ધીમો થવાની શરૂઆત થાય છે અને પ્રજનન પેશીઓ પરિપક્વ બને છે પ્રજનન પેશીઓ પરિપક્વ બને એટલે પ્રજનન અંગોનો પણ વિકાસ થતો હોય છે હવે કિશોરાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળતા સામાન્ય ફેરફારો કયા કયા સામાન્ય ફેરફારો જે બંનેમાં જોવા મળતા હોય તો સૌથી પહેલું કે બગલ અને પ્રજનન અંગોની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં વાળ ઉગવાની શરૂઆત થાય છે બીજું કે હાથ પગ અને ચહેરા પર એકદમ નાના જે રોમ હોય નાના વાળ તે ઉગવાની શરૂઆત થાય છે એના પછી વજન અને ઊંચાઈમાં વધારો થવાની શરૂઆત થાય છે અને છેલ્લું કે ત્વચા કેવી બને છે ચામડી એ તેલી બને છે એટલે ચિકાસયુક્ત બને છે ક્યારેક ખીલ થવાની પણ શરૂઆત થતી હોય છે કેટલાક છોકરાઓમાં મિત્રો તમે જોઈ શકો તો ખીલની પણ શરૂઆત થતી હોય છે આગળ તમને એવું કીધું છે છોકરા અને છોકરીઓમાં કયા લૈંગિક પરિવર્તન જોવા મળે અંતઃસ્રાવને કારણે કયા બીજા ફેરફારો જોવા મળતા હોય છે સૌથી પહેલા આપણે છોકરીઓમાં જોવા મળતા જે ફેરફારો છે તેની વાત કરીએ છોકરીઓમાં અંડપિંડ એ પરિપક્વ બને છે અને માદા જાતી અંતઃસ્રાવ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે બે અંતઃસ્રાવ છે તે મુક્ત કરવાની શરૂઆત કરે છે એના પછી અંડપિંડ એ અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે અને તેના કદમાં પણ વધારો થાય છે અને છેલ્લો પોઈન્ટ કે રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર અથવા તો જે ઋતુચક્ર છે તેની શરૂઆત થાય છે કઈ અવસ્થા દરમિયાન થાય મિત્રો આ બધા ફેરફારો કિશોરાવસ્થા દરમિયાન અથવા તો યૌનારંભ દરમિયાન આ બધા ફેરફારો જોવા મળે છે હવે
તો છોકરાઓમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે? તો છોકરાઓમાં શુક્રપિંડ પરિપક્વ બને છે, એટલે તે પરિપક્વ બને એટલે નર જાતીય અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ છે? ટેસ્ટોસ્ટેરોન. નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાની શરૂઆત કરે છે. પછી શુક્રપિંડ એ શુક્રકોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે. ચહેરા પર દાઢી અને મૂછો ઉગવાની શરૂઆત થાય છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. છાતી અને ખભાનો જે ભાગ હોય એ ઓહળો બને છે. અવાજ કેવો બને મિત્રો? અવાજ કર્કશ અને ઘેરો, એટલે કે ભારે અવાજ થઈ જાય છે. અને એનું જે શિશ્નો હોય એ લાંબુ અને સખત બને છે. મિત્રો, અંતઃસ્ત્રાવને કારણે છોકરા અને છોકરીમાં આટલા ફેરફારો જોવા મળે છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં જે પુરુષનું પ્રજનન તંત્ર છે તેના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું.